એના પછી એ છે આપણે એક્ઝામ્પલની વાત કરવાની. ઉદાહરણ નંબર 6.1 જો એમાં આપણું કીધી છે કે બળ એફ સદિશ બરાબર તમને આપેલ છે, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, 3i² + 4j² - 5k² એફ સદિશ આપેલ છે બળ, અને સ્થાનાંતર સદિશ આપેલ છે એટલે કે ઈ સદિશ. સ્થાનાંતર ઈ સદિશ આપેલ છે ઈ છે 5i² + 4j² + કેટલા છે તો કે 3k² + 3k² એફ સદિશ અને ડી સદિશ છે તમને આપી દીધા છે. તમને કીધું છે એમની વચ્ચેનો ખૂણો શોધો તથા એફ સદિશના ડી સદિશ પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. તો પહેલા આપણે બંને વચ્ચેનો ખૂણો શોધવો છે. સિમ્પલ આપણે અહીં ગુણાકારના ગુણધર્મમાં જોઈ ગયા બે સદિશ હોય, એ સદિશ અને બી સદિશ. તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો જ્યારે તમે ખૂણો મેળવવાનો કે તો સિમ્પલ જે આપણું સૂત્ર છે cos થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ છેદમાં મોઢો એ સદિશ ઇન્ટુ મોઢો બી સદિશ સૂત્ર અનુસાર. આ અનુસાર આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો છે શોધી શકીએ. બીજો સદિશ 5i² + 4j² + 3k² બંને છે સદિશ લખી લઈએ. હવે બંને નો ડોટ પ્રોડક્ટ છે મેળવવાનો છે સિમ્પલ. તો જો 3 × 5 એટલે 15, 4 × 4 એટલે કેટલા થશે તો કે +16 માઇનસ અહીંયા કેટલા થાય 15 15 કેન્સલ. તો જવાબ આવશે આપણો 16 એકમ. કેટલો આવશે 16 એકમ? લખો એટલે એટલું લખી શકાય છે કારણ કે આ કાર્ય છે ન્યૂટન ઇન્ટુ મીટર, પણ જરૂર નથી. એફ સદિશ ડોટ ડી સદિશ નું એકમ લેકિન મૂલ્ય મેળવવા આપણને 16 એકમ. આ 16 મૂલ્યમાં જવાબ આવ્યો શા માટે? કારણ કે આ બંને સદિશોનો કયો ગુણાકાર છે? અદિશ ગુણાકાર. સમજો હવે આપણે એનું મૂલ્ય શોધવું છે. તો પહેલા આપણે મોડ ઓફ એફ સદિશ જોઈએ. તો મોડ ઓફ એફ સદિશ માં શું થશે તો કે પેલા 3 નો વર્ગ એટલે 9 + 4 નો વર્ગ એટલે 16 + 5 નો વર્ગ એટલે 25. તો આના બરાબર શું થશે તો કે 9 ને 16 = 25 + 25 એટલે 50. તો આપણો જે આન્સર આવશે 5√2. એ આપણને શું મળ્યું તો કે બળ છે એનું મૂલ્ય એટલે કે મોડ ઓફ એફ સદિશ. સેમ એ જ રીતે જે આપણે મેળવશું મોડ ઓફ બી સદિશ તો એ કેટલા આવે છે તો કે 5 નો વર્ગ એટલે 25 + 16 + 9 એટલે એ જવાબ આવશે √ બચ્યા છે. આ રીતે લખો લખી શકાય 25 × 2 25 નું વર્ગમૂળ 5 એટલે 5√2. તો આપણને મોટો બી સદિશ મળી ગયા, મોટો એફ સદિશ મળી ગયા, એફ સદિશ ડોટ ડી સદિશ ની કિંમત ખબર છે. તો હવે એની વચ્ચેનો જે ખૂણો છે એના માટે આપણે આ સૂત્ર એપ્લાય કરશું. અહીં cos થીટા ઇઝ ઇક્વલ ટુ એફ સદિશ ડોટ ડી સદિશ છેદમાં એફ ઇન્ટુ ડી. એફ એટલે એફ સદિશ નું મૂલ્ય, ડી એટલે ડી સદિશ નું મૂલ્ય જે આપણે અહીં મેળવે છે કિંમત મૂકી દીધી. તો અહીં 16 છેદમાં √50 × √50. સમજ તો આનો આવશે આન્સર 16 ના છેદમાં 50. કેટલા થશે 16 ના છેદમાં 50 એટલે કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 16 ના છેદમાં 50 ની તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 0.32. અને એમાં ખૂણો શોધશું થીટા, તો એ થીટાની કિંમત કેટલી થશે તો એ જ્યારે આપણે ખૂણો શોધશું ત્યારે એ ખૂણો આવશે 71° અને 21 મિનિટ. જો આજે ખૂણો છે કઈ રીતે આવે તો
પ્રશ્ન થાય તો એના માટે એક મેથડ છે જે આપણે ઊંડું ભણવી પડે કે એમાં હું તમને આ જે ટેબલ છે એમાંથી ખૂણો કઈ રીતે શોધો એ આપણે શીખડાવું ખ્યાલ આવે છે પણ અત્યારે પૂરતું આ વસ્તુ સમજી લેવાની કે આ રીતે હોય તો થીટાની કિંમત આટલા થાય 71 ડિગ્રી અને 21 મિનિટ કઈ રીતે આવી વસ્તુ આપણે સમજાવીશું પછી બીજો જે અંદર પ્રશ્ન પૂછ્યો છે તમને કે f ના b પરના પ્રક્ષેપણનું મૂલ્ય શોધો ઈ ખૂબ મહત્વનો પ્રશ્ન છે f સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપણ f સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપણ છે શોધવો છે તો ફરીવાર આપણે એક થિયરી સિયો રિવિઝન કરી કે જ્યારે આપણે આવું લખી છે a સદિશ ડોટ b સદિશ બરાબર a b cos થીટા તો એને આપણે આપણે અલગ કરી લખતા હતા જેમાં આ b cos થીટા ને શું કહી છે આપણે તો કે b સદિશ નો a સદિશ પરનો પ્રક્ષેપણ સમજ્યો બરાબર b સદિશ નો a સદિશ પરનો પ્રક્ષેપણ એટલે b cos થીટા તો સેમ ઈ રીતે f સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપણ એટલે શું હોય તો કે f cos થીટા શું હશે તો કે f cos થીટા એટલે તમને આ f cos થીટા છે શોધવાનું કે છે કારણ કે આપણે આ સૂત્ર છે ને f સદિશ ડોટ b સદિશ બરાબર f b cos થીટા તો એમાં આપણે b ને અલગ રાખી તો આવું લખાય f cos થીટા તો આ બે સદિશો છે આ પ્રમાણે સમજવાનું જેમાં f cos થીટા એટલે શું કહેવાય તો કે f સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપણ શું કહેવાશે f સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપણ હવે ઈ કિંમત છે આપણે મેળવી છે સિમ્પલ f એટલે f સદિશ છે જે બળ ઈ બળ નું મૂલ્ય મૂકવાનું અને cos થીટા તો આપણે મેળવી લીધેલા છે ત્યાં cos થીટા ની કિંમત પણ આપણે ખબર જ છે 16 ના છેદ માં 50 f ની કિંમત મેળવી લીધી અને f ની કિંમત કેટલી છે તો કે √50 ગુણ્યા 16 ના છેદ માં 50 તો આ કેટલો આન્સર આવે છે તો આન્સર આવશે તમારો 2.263 ન્યૂટન અને ત્યાં વેગ શું થશે ન્યૂટન હા આપણો આન્સર f સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપણ કીધો છે એટલે f cos થીટા માની લો આને જો ઊંચું પૂછે એટલે કે કઈ રીતે તો કે b સદિશ નો f સદિશ પરનો પ્રક્ષેપણ કે b સદિશ નો f સદિશ પરનો પ્રક્ષેપણ કે તો જ્યાંથી શબ્દની શરૂઆત કરી cos થીટા વાળી ગુણના પર એ લો જવાબ જેમ કે આને લો f સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપણ એટલે f cos થીટા તો d સદિશ નો f સદિશ પરનો પ્રક્ષેપણ એટલે શું હોય તો કે d cos થીટા ખ્યાલ આવે છે ને એ મૂલ્ય તમારે શું મેળવવાનું હોય d cos થીટા તો સિમ્પલ જે d ની કિંમત છે અહીં આપણે મેળવી છે તો એ કેટલી છે તો d ની કિંમત √50 ગુણ્યા cos થીટા એટલે 16 ના છેદ માં 50 તો અહીં જવાબ આવશે 2.263 મીટર અને આ શું છે તો તમને ગમે એ રીતે પ્રશ્ન પૂછ્યો હોય કન્સેપ્ટ એકદમ ક્લિયર હોય તો તમે કોઈ પણ પ્રશ્ન છે સોલ્વ કરી શકો ચાલો એના પછી બીજું ઉદાહરણ છે જોઈએ 6.2 રકમ છે ધ્યાનથી વાંચો નીચે ઉદાહરણ છે આપણે કાર્ય ઉર્જા એ પ્રમેય ભણી ગયા એના ઉપર આધારિત છે જો આપણે ચેપ્ટરમાં જેટલા મહત્વના જે પ્રશ્ન છે એના ઉપર આધારિત જે દાખલાઓ છે ઉદાહરણ છે ચર્ચા કરશું આ જે એક્ઝામ્પલ છે કે કાર્ય ઊર્જા પ્રમેય ભણી ગયા એના ઉપર આધારિત હશે એ થિયરી નો એના અંદર ઉપયોગ થતો હશે તો જે રકમ છે એમ પૂરો પાંચ જો શું કહેવા માંગે છે હવે જો એમાં તમને કીધું છે કે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે તે સામાન્ય રીતે જાણી શકાતું નથી ધારો કે 1 ગ્રામ બળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે તે જમીન પર 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સ્પર્શે છે તો પહેલું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ગણો
વિશે અજ્ઞાન અવરોધક બળ વડે થતું કાર્ય શોધો. તો સિમ્પલ તમને શું કીધું છે કે વરસાદનું ટીપું જે છે ઈ જમીન ઉપર પડે છે. કેટલી ઊંચાઈ હતી તો એ તમને કહી દીધું છે, 1 કિલોમીટર. 1 કિલોમીટરની ઊંચાઈએથી વરસાદનું ટીપું જમીન પર પડે છે, જેનો વેગ છે 50 મીટર પ્રતિ સેકન્ડ. આટલા વેગથી જમીન ઉપર પડે છે. તો એક સમય પૂરતું તમે વિચારો કે અહીં ટીપું સ્થિર છે, એટલે એનો પ્રારંભિક વેગ 0, પછી આટલા વેગથી જમીનને સ્પર્શે છે. તો એ વરસાદનું ટીપું જ્યારે જમીન તરફ ગતિ કરતું હશે તો ત્યારે આપણે એના ઉપર બે બળ વિશે વાત કરી શકીએ. એક બળ કયું? તો કે નીચે તરફ હશે. જે બળ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. બીજું બળ કયું હશે? તો કે ઉપર તરફ આપણે વિચારી શકીએ, જેને આપણે કહીશું અજ્ઞાન અવરોધક બળ. જેની ગતિનો શું કરશે વિરોધ? અજ્ઞાન અવરોધક બળ છે એ બાજુના વેગના સમપ્રમાણમાં હોય પણ વિરુદ્ધ દિશામાં. એટલે કહેવાનો મતલબ શું કે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ જે છે એને નીચે તરફ આકર્ષવું હશે, ખેંચતું હશે, ત્યારે ત્યાં એક બળ એ પણ હાજર હશે કે જે ગતિનો વિરોધ કરતું હોય, એટલે કે એને ઉપર તરફ ગતિ કરાવવા માટે રાખી શકતું હોય. એ અજ્ઞાત બળ હશે, કયું હોય આપણે જાણી શકતા નથી, પણ આપણે ગણતરી એની કરી શકીએ. એ શેના કારણે બળ હોય એ આપણને ખ્યાલ નથી, પણ એ બળનું મૂલ્ય કેટલું હશે એમાં આપણે મેળવી શકીએ. તો પહેલા જે છે આપણે ગુરુત્વાકર્ષણ બળ છે એની કિંમત મેળવી છે, સમજો. તો એના માટે આપણે કાર્ય ઊર્જા પ્રમેયનો વાત કરવી પડે, સમજો. કે આ જે આખી પ્રક્રિયા છે એમાં ગતિ ઊર્જાનો ફેરફાર શોધવો છે આપણે. ગતિ ઊર્જા માં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા કે, કારણ કે તમને ગતિ દેખાય છે, બળ તો દેખાતો નથી. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે એટલે કેએફ માઇનસ કેઆઈ. કેએફ એટલે 1/2 mv² અથવા તો mvf² અંતિમ વેગ, 1/2 mvi² એટલે કે પ્રારંભિક વેગ. હવે વરસાદનું ટીપું છે જોવા જઈએ તો મુક્ત પતન કરે છે એવું કહી શકાય. તો મુક્ત પતન માટે પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય? તો કે 0. કિંમત અહીં મૂકી દો એટલે જવાબ આવશે 1/2 mvf², કારણ કે આ જે કિંમત છે કેવી થાય? 0. તો ડેલ્ટા કે આપણને મળ્યું, સમજો. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ થાય 1/2 mvf². હવે આમાં કિંમત મૂકી દીધી અહીંયા 1/2 m નું જે કિંમત આપેલી છે એ દળ આપેલ છે 1 ગ્રામ, અને કિલોગ્રામમાં રૂપાંતર કરી નાખી તો 10^-3 કિલોગ્રામ થાય. vf એટલે અંતિમ વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ, તો અહીંયા 50 શું થશે સ્ક્વેર. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ડેલ્ટા કે બરાબર કેટલા મળશે? આપણે જે ડેલ્ટા કે ની કિંમત મળશે એ મળશે 1.25 જૂલ. કેટલી મળી? 1.25 જૂલ. હવે કાર્ય ઊર્જા પ્રમેય શું કહે છે, સમજો. તો કે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે બરાબર ડબલ્યુ થાય. અહીંયા જે પદાર્થ છે પદાર્થ એટલે વરસાદનું ટીપું, એની ગતિ ઊર્જામાં થતો જે ફેરફાર છે એ ફેરફાર એના પર થયેલા કાર્ય બરાબર હોય. અને અહીં બે કાર્ય છે, એક છે ગુરુત્વાકર્ષણ બળના કારણે થતું કાર્ય, અને બીજું છે કોઈ અજ્ઞાત અવરોધ છે એના કારણે થતું કાર્ય છે. એને આપણે ડબલ્યુ આ વડે દર્શાવો, અને ડબલ્યુ આ રીતે શું આપણે અવરોધક બળ વડે થતું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે કે WG ઇઝ ઇક્વલ ટુ શું હશે? તો કે MGF, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. WG બરાબર શું હશે? MGF. એમાં કિંમત મૂકશું આપણે, M એટલે
જી ની કિંમત આવે 9.8 મેસુ એ એટલે કેટલી ઊંચાઈ ની કુશી જમીન પર પડે છે તો 1 કિલોમીટર એટલે 1000 મીટર એટલે કે 10 ની 3 ઘાત મીટર તો આનો જે જવાબ આવશે 9.8 જૂલ આ કાર્ય છે શું મળ્યું ધન એટલે એનો મતલબ આ બળથી લાગતું વસ્તુ સ્થાનાંતરની દિશામાં લાગે આપણે હમણાં જ કીધું કાર્ય ધન મળ્યું એનો મતલબ શું થાય કે આ જે બળ લાગશે એ પદાર્થને ગતિ કરાવશે એટલે કે જે દિશામાં પદાર્થને સ્થાનાંતર કરવું છે ગતિ કરવી છે એ દિશામાં બળ છે એ લાગતું હશે તો જે ગુરુત્વાકર્ષણ બળ વડે જે કાર્ય થશે એ મળ્યું તમને 8.9 જૂલ તો હવે આપણે મેળવવાનું શું છે એટલે કે અજ્ઞાત અવરોધક બળ છે એના વડે ડેલ્ટા કે બરાબર WG પ્લસ WR એમાં આપણે જે કિંમત છે મૂકી દઈશું તમને WG ની કિંમત જે મેળવેલી છે પ્લસ WR ડેલ્ટા કે બરાબર છે 1.25 WG આપણને મળ્યા 9.8 પ્લસ WR તો અહીંયા WR ઇઝ ઇક્વલ ટુ થાય 1.25 માઇનસ 9.8 એટલે આપણો આજે જવાબ છે કેટલો આવશે એ જવાબ આવશે માઇનસ 8.55 જૂલ માઇનસ 8.55 જૂલ એટલે જે અજ્ઞાત બળ જે લાગે છે એના દ્વારા થતું કાર્ય છે ઋણ મળે છે કાર્ય ઋણ મળે છે એનો મતલબ એ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોય એટલે જે આકૃતિ છે એમાં જે અજ્ઞાત બળ વડે થતું કાર્ય છે એ ઉપર તરફ આવી ગયું અને આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય છે એ WG નીચે તરફ હશે એટલા માટે આ દિશે આપણને કેવા મળે છે ધન 9.8 જૂલ અને જે અવરોધક બળ વડે થતું કાર્ય છે જે અજ્ઞાત છે આપણે ખ્યાલ નથી એ જે કાર્ય કેવું મળે છે તો કે ઋણ અને ઋણ એટલે કેટલું તો કે માઇનસ 8.55 જૂલ